वाला भाइयों ने बहनों, प्रभु ईसुना जीवंत अने पवित्र त्रिएक नाम में आप सर्वने लॉगोस बाइबल स्टडी तरफ थी हूँ प्रेमी सलाम पाठवु छू। आजनो दिवस एटले 16 ऑगस्ट 2023 अने बुधवारनो दिवस अने आ नवो दिवस प्रभुए अपना जीवन में बताव्यो छे तो प्रभुनो खूब आभार मानिए छे। जे प्रश्न आजनो छे, क्रम प्रमाणे जे प्रश्न आव्यो छे, हजकेल प्रबोधकनुं पुस्तक तेनो 12मो अध्याय अने 9मी कलम, त्यां यहोवा हजकेल प्रबोधकने प्रश्न करे छे। केवो प्रश्न? हे मनुष्य पुत्र, इस्राएलना बंडखोर लोकोए शुं तने एम नथी पूछ्यू કે તું શું કરે છે? તું જે કામ કરે છે એ માટે ઇસ્રાયલના જે બંડખોર લોકો છે એમણે તને પ્રશ્ન કર્યો જ નથી કે તું આ શું કરી રહ્યો છે? હવે અહીં આગળ જે હજકેલને જવાબદારી સોંપી હતી અને કેટલાક કામો ઇસ્રાયલી લોકો મધ્યે કર્યા, દુષ્ટ લોકો હતા, ધિક્કાર પ્રત્યે કૃત્યો કરતા હતા, જેના કારણે હિઝકિયાએ હજકેલે જે કામો યહોવા તરફથી સોંપવામાં આવ્યા, જે એમના માટે નકારાત્મક બાબત હતી, એની તેમણે નોંધ સુદ્ધા ના લીધી। આ તો આવું થયા કરે। ત્યારે પ્રશ્ન કર્યો કે આ બંડખોર લોકોએ તને કશું પૂછ્યું જ નહીં, તું આ બધા કામો કરી રહ્યો છે એના સંબંધી કશું પૂછ્યું જ નહીં? જવાબ છે ના। હવે આ અધ્યાયમાં, 12મા અધ્યાયમાં બે વખત બંડખોર લોક એવા શબ્દો વાપરીને યહોવાએ પ્રશ્ન કર્યો છે। 12મો અધ્યાય ને 2મી કલમ, 12મો અધ્યાય ને 9મી કલમ। તો આ બંડખોર લોકો કોણ, એને કેવી રીતે સમજી શકાય? જે લોકો ઇસ્રાયેલી પ્રજામાં હતા અને યહોવાની સાથે હતા એક સમયે, પણ તેઓ ત્યાંથી નીકળી ગયા, દૂર થઈ ગયા, અને જેઓ ઈશ્વરને સ્થાન આપતા હતા યહોવાની સાથે, એમની વિરુદ્ધ થઈ ગયા। એમને જે વચનો કહેવામાં આવેલા કે રાજધાની યરૂશાલેમનો નાશ થશે એ ચેતવણી આપી હતી, એ એમણે સ્વીકારી નહીં, ચેતવણી ના સ્વીકારી। દાઉદના કુળમાં રાજ કરનાર ઉત્તરાધિકારીઓનો અંત આવશે એ જે ચેતવણી આપી એ તેમણે સ્વીકારી નહીં। એનાથી વિરુદ્ધ તેઓ એવું કહેવા લાગ્યા કે અમે તો પસંદ કરેલી પ્રજા છીએ, અમને તો યહોવાએ પસંદ કર્યા છે, ભલે અમે પાપમાં જીવન જીવીએ તો પણ યહોવા અમારું રક્ષણ કરશે, એવું એ માનતા હતા। નવા કરારમાં યોહાન બાપ્તિસ્મીએ પણ એ જ કર્યું ને, પસ્તાવો કરનારને શોભે એવા ફળ ઉપજાવો, અમારો બાપ ઇસ્રાયલ છે એવું ના કહેતા। તો આ સમયે પ્રશ્ન કર્યો હજકેલને, આ સમયે પ્રશ્ન કર્યો કે હે મનુષ્ય પુત્ર, ઇસ્રાયલના બંડખોર લોકો શું તને એમ નથી પૂછ્યું કે તું શું કરે છે? ઈશ્વરની ઈચ્છા અને યોજનામાં જે કાર્યો હજકેલ પ્રબોધક કરતા હતા એ સંબંધી આ બંડખોર લોકોએ કશું પ્રશ્ન ના કર્યો, કેમ તું આવું કરે છે? જો આપણે નવા કરારમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશલેમના મંદિરમાં ગયા અને ત્યાં પેલા વેપારીઓને એમના બાજેટો ઊંધા વાળ્યા, કબૂતરો ઉડાડી દીધા, અને ત્યાર પછી શાસ્ત્રીઓ, ફરોશીઓ અને યાજકોએ પ્રશ્ન કરેલો કે તું કયા અધિકારથી કામ કરે છે, આ અધિકાર તને કોણે આપ્યો છે? આ પ્રશ્ન એમણે કરેલો। અહીંયા જૂના કરારમાં હજકેલ પ્રબોધક દ્વારા જે કાર્યો થાય છે એની બંડખોર લોકો નોંધ લેતા નથી અને કોઈ પ્રશ્ન પણ પૂછતા નથી, ત્યારે એ પ્રશ્ન દ્વારા
આજે પ્રભુ તમને ને મને પણ એ બતાવે છે. જ્યારે યાજકોએ પ્રશ્ન કર્યો કે તું કયા અધિકારથી કામ કરે છે, તને અધિકાર કોણે આપ્યો છે, ઈસુને પ્રશ્ન કર્યો, ત્યારે ઈસુએ પણ કહ્યું કે યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી હતું, અને તેઓ જવાબ ના આપી શક્યા. તો ઈશ્વર આપણા દ્વારા કોઈક વ્યક્તિ દ્વારા કાર્ય કરાવે છે તો એની પાછળ હેતુ હોય છે. અને આજનો આ પ્રશ્ન સમજવામાં પવિત્ર આત્માની દોરવણી સહાય ને સામર્થ્ય આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના દિવસની ભેટને માટે, આજના પ્રશ્નને માટે. સમજવામાં આત્માની દોરવણી અમને પ્રત્યેકને તમે આપો. ઈસુ પ્રભુના નામે આમેન.